जय हिंद माय डियर स्टूडेंट्स, टुडे वी आर डिस्कस स्टैंडर्ड 12 चैप्टर नंबर 2 समरी जी नीट અને ગુજકેટ માટે યાદ રાખવાના અગત્યના મુદ્દાઓનો આપણે અતિ સંક્ષિપ્તમાં ચર્ચા કરીશું. જે તે વખતે આપણે એકેડેમી ઈયર સ્ટાર્ટ હતું તે દરમિયાન આપણે ઘણી ડિટેલ્સમાં એનો અભ્યાસ કર્યો છે. ફર્સ્ટ તો આપણે એને શોર્ટમાં કઈ રીતે યાદ રાખવું ને કયા કયા મુદ્દાઓ અગત્યના છે જેને પકડમાં રાખવાના છે, ક્લચમાં રાખવાના છે. લેટ્સ સી નાઉ માય ડિયર સ્ટુડન્ટ્સ. તો ફર્સ્ટ ઓફ ઓલ, વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારની ગતિ દરમિયાન થતું કાર્ય, તો આપણે એક આકૃતિ દ્વારા એની ચર્ચા કરી ગયા હતા કે ભાઈ એક બિંદુ વિદ્યુત ભાર ક્યુ ના વિદ્યુત ક્ષેત્રની અંદર એ બિંદુએ થી બી બિંદુએ આપણે એક એકમ ધન વિદ્યુત ભારને લઈ જવા માટે અનેક માર્ગો છે આપણી પાસે. કાં તો આપણે એ થી સી જઈએ અને સી થી બી જઈએ, કાં તો આપણે એ થી ડી જઈએ અને ડી થી બી જઈએ. તો આ દરમિયાન થતું કાર્ય આપણે નોંધવા માટે W is equal to integration minus integration A to B Q vector E dot dl સૂત્રનો ઉપયોગ આપણે કરી ગયા હતા. અને એના પરથી આપણે નક્કી કર્યું હતું કે ભાઈ વિદ્યુત ક્ષેત્રમાં એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુ પર લઈ જવા માટે કરેલું કાર્ય પસંદ કરેલા માર્ગ પર આધારિત નથી, તે ફક્ત તેના પ્રારંભ અને અંતિમ સ્થાન પર તે આધાર રાખે છે. આવી આપણે એક ચર્ચા કરી રહ્યા હતા. વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન જો બંધ માર્ગ પર હોય, એટલે કે માનો કે કોઈ વિદ્યુત ભારને આપણે આ રીતે કોઈ બંધ માર્ગ પર, તો આ બંધ માર્ગ પર જ્યારે આપણે એનું રેખા સંકલન કરીશું તો એ રેખા સંકલન આપણને શું મળશે? ઇન્ટિગ્રેશન વેક્ટર ઈ ડોટ ડીએલ ઇક્વલ્સ ટુ 0. ખાસ યાદ રાખે કે બંધ માર્ગ પરનું રેખા સંકલન શૂન્ય છે. ઓકે, હવે સ્થિત વિદ્યુત સ્થિતિમાન ને આપણે વ્યાખ્યાયિત કરીએ તો સ્થિત વિદ્યુત સ્થિતિમાન કોને કહીશું? તો કે અનંત અંતરે થી એકમ ધન વિદ્યુત ભાર ને આપેલા ક્ષેત્રમાં આપેલા વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાવવા માટે કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. વિદ્યુત સ્થિતિમાન વીપી, પી બિંદુએ આપણે વિદ્યુત સ્થિતિમાન નોંધી ગયેલા, વીપી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઇન્ફિનાઇટ ટુ પી વેક્ટર ઈ ડોટ ડીઆર. આ સૂત્રની મદદથી આપણે વિદ્યુત સ્થિતિમાન શોધી લાયેલા. તેનો SI એકમ વોલ્ટ છે ઓર જૂલ પર કુલમ છે. તેનું પારિમાણિક સૂત્ર m1 l2 t-3 a-1 છે. તેનું પારિમાણિક સૂત્ર m1 l2 t-3 a-1 છે. વિદ્યુત સ્થિતિ ઉર્જા, તો ભાઈ વિદ્યુત સ્થિતિ ઉર્જાને આપણે યુપી વડે દર્શાવીશું અને એના માટેનું સૂત્ર છે ઇક્વલ યુબી ઇક્વલ ટુ માઇનસ ઇન્ફિનાઇટ ટુ પી ક્યુ ઈ વેક્ટર ડી વેક્ટર ઈ ડોટ ડીઆર ઇઝ ઇક્વલ ટુ ક્યુ વીપી, જ્યાં વીપી એ બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન છે અને બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન વી ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર, એટલે કે 1/4πε0 ક્યુ બાય આર. આ બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન અંતરના વ્યસ્ત પ્રમાણમાં ઘટે છે. ખાસ યાદ રાખે. તો આ હતી આપણા વિદ્યુત સ્થિતિમાનની વાતો અને વિદ્યુત સ્થિતિ ઉર્જાની વાતો. તો વિદ્યુત સ્થિતિ ઉર્જા યુપી ઇઝ ઇક્વલ ટુ ક્યુ વીપી પણ લખી શકાય. હવે આપણે વાત કરીએ વિદ્યુત ડાયપોલની. તો વિદ્યુત ડાયપોલની અંદર આપણે આવી વાત કરી ગયેલા કે ભાઈ આપણી પાસે એક પોઝિટિવ ક્યુ, એક નેગેટિવ ક્યુ. હવે આ છે એની વિષુવરેખા. વિષુવરેખાથી સહેજ દૂર આપણે આ રીતે બિંદુ P લીધું. દૂરના બિંદુ P પાસે આપણે વિદ્યુત સ્થિતિમાન શોધ્યું હતું. તો આ વિદ્યુત સ્થિતિમાન આપણને મળ્યું હતું VR is equal to 1/4πε0 વેક્ટર P ડોટ વેક્ટર R upon R square. શું મળ્યું હતું આપણને? K વેક્ટર P ડોટ વેક્ટર R કેરેટ બાય R square. જે P એ ડાયપોલ મોમેન્ટ છે, Q ઇન્ટુ 2A વેક્ટર. ઓકે, યાદ કરાવું છું તમને. તો હવે આ માટે આપણે બે વસ્તુ જોઈ ગયેલા, એક ડાયપોલની અક્ષ પર, તો અક્ષ પર એટલે આ બિંદુએ, અને ડાયપોલની વિષુવરેખા એટલે અહીંયા. તો ડાયપોલની અક્ષ પર થીટા બરાબર 0 કે પાઈ પર, તો થીટા બરાબર 0 હશે તે દરમિયાન આપણને સૂત્ર શું મળશે? તો તે વખતે આપણને સૂત્ર મળશે V is equal to KP upon R square. પણ જો થીટા બરાબર પાઈ હશે, થીટા બરાબર પાઈ હશે તો માઇનસ કેપી અપોન આર સ્ક્વેર. અને વિષુવરેખા પર, એટલે કે આ બિંદુ પર, માનો કે અહીંયા પર, તો વિષુવરેખા
વિષુવરેખા પરના બિંદુ P પાસે મળતું વિદ્યુત સ્થિતિમાન આપણને શું મળશે? 0 મળશે. બિંદુ વિષુવરેખા પર જ્યારે હોય ત્યારે મળતું વિદ્યુત સ્થિતિમાન 0 હશે. વિદ્યુતભાર તંત્ર માટે આપણે વાતો કરીએ તો વિદ્યુતભાર તંત્ર માટે જે રીતે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધી ગયા હતા એવી જ વાતો અહીંયા પણ આપણે કરવાની છે કે ભાઈ એક કરતા વધારે વિદ્યુતભાર હોય આ રીતના એક કરતા વધારે વિદ્યુતભાર હોય માનો કે આનો સ્થાન સદિશ R1 છે આનો Q2 Q3 Q4 અને આની બહાર એક બિંદુ P છે અને તેના પર આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે તો આપણે સૂત્ર શું લખીશું કે sum of I is equal to 1 to n KQI mod vector R minus RI જો વિતરણ સતત હોય વિતરણ બે પ્રકારના છે એક સતત વિતરણ ને બીજું અસતત વિતરણ જો વિતરણ સતત હોય તો V બરાબર K કદ સંકલન rho d theta up rho dt upon માનાંકમાં વેક્ટર r minus r1 સમાન વિદ્યુતભાર વિતરણ ધરાવતા ગોળીય કવચનું વિદ્યુત સ્થિતિમાન v બરાબર kq upon r છે જ્યાં r is greater than or equal to r જ્યાં કેપિટલ r એ ગોળાની ત્રિજ્યા છે સ્મોલ r જે તે બિંદુ આપણે વિદ્યુત સ્થિતિમાન શોધી રહ્યા છે તે હવે આપણે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધની વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ E બરાબર -dv/dr માટે વેક્ટર E બરાબર -dv/dxi કેરેટ +dv/dy j કેરેટ +dv/dz k કેરેટ આને ખંડસહ વિકલન કહેવાય એટલે કે જ્યારે આપણે x ની સાપેક્ષે વિકલન કરતા હોઈએ ત્યારે y અને z ને અચળ માનવા જ્યારે y ની સાપેક્ષે વિકલન કરતા હોઈએ ત્યારે x અને z ને અચળ માનવા અને જ્યારે z ની સાપેક્ષે વિકલન કરતા ત્યારે x અને y ને અચળ લેવાના છે તો આ રીતે આપણને વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ E is equal to V/d મળ્યો જેનો એકમ આપણે વોલ્ટ પર મીટર મળ્યો જેને આપણે ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ તરીકે પણ ઓળખીએ છીએ ઓકે નેક્સ્ટ જો n વિદ્યુતભારોનું તંત્ર ની સ્થિતિ ઉર્જાની વાતો કરીએ n વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જાની વાતો કરીએ તો u is equal to -e dot p બરાબર શું લખી શકાય -ep cos theta જો થીટા બરાબર π/2 હોય તો અહીંયા થીટા બરાબર π/2 મૂકીએ તો આપણે જાણીએ છીએ કે સ્થિતિ ઉર્જા 0 મળશે જો થીટા બરાબર 0 હોય તો 0 લઈએ તો -ep આવશે જે લઘુત્તમ સ્થિતિ ઉર્જા હશે અને થીટા બરાબર π લઈશું તો +pe આવશે ઓકે કેપેસિટર્સ અને કેપેસિટન્સ તો આપણે જાણીએ છીએ કે બે યાદચ્છિક આકારના સુવાહક તંત્રોથી રચાતા બે યાદચ્છિક આકારની સુવાહક પ્લેટોથી અમુક અંતરે યાદચ્છિક અંતરે રાખી રચાતા તંત્રને આપણે કેપેસિટર્સ કહીએ છીએ કેપેસિટર્સ એ વિદ્યુત ઉર્જાનું સંગ્રહ કરે છે ઓકે કેપેસિટન્સ નું સૂત્ર છે C is equal to Q/V કેપેસિટન્સ નું સૂત્ર શું છે C is equal to Q/V તેનો SI એકમ ફેરાડે છે અથવા તો કુલમ પર વોલ્ટ છે તેનું પારિમાણિક સૂત્ર m-1 l-2 t4a² છે સમાંતર પ્લેટ કેપેસિટર્સ ની વાત કરીએ તો C is equal to εo A/D છે સમાંતર પ્લેટ કેપેસિટર્સ નું સૂત્ર શું છે C is equal to εo A/D ગોળીય કેપેસિટન્સ ની આપણે જો વાત કરીએ તો C is equal to 4π ε0 × R આ ગોળીય કેપેસિટન્સ નું સૂત્ર છે ઓકે જો સમાંતર પ્લેટ કેપેસિટર્સ ની બે પ્લેટ વચ્ચે આપણે જો કોઈ ડાયઇલેક્ટ્રિક પદાર્થ ભરી દઈએ ત્યારે તેમના કેપેસિટન્સ K ગણું થઈ જાય છે C' is equal to KC હવે જો આવા કેપેસિટર્સને આપણે શ્રેણીમાં જોડી દઈએ આવા કેપેસિટર્સને આપણે શ્રેણીમાં જોડી દઈએ તો 1/C is equal to 1/C1 plus 1/C2 plus +1/CN CS is equal to C/N જો બધા કેપેસિટન્સના મૂલ્ય સરખા હોય તો શ્રેણી જોડાણના સંતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર CS is equal to C/N છે જે નાનામાં નાના કેપેસિટન્સ કરતાં પણ નાનો છે જ્યારે સમાંતર પ્લેટ કેપેસિટર્સની અંદર CP is equal to 1/C1 plus C1 plus C2 plus C3 plus CN એટલે કે CP બરાબર સમાંતર જોડાણ માટે CP બરાબર NC થશે એટલે કે મોટામાં મોટા કેપેસિટન્સ કરતાં પણ તેનો સંતુલ્ય કેપેસિટન્સ મોટો હોય છે આ બધી વસ્તુઓ આપણે ચર્ચા કરી ગયા છે થોડી ઉતાવળ રાખું છું કારણ કે આપણે ખૂબ ઓછા સમયની અંદર ગુજકેટ અને નીટની તૈયારી કરવાની છે તો થોડી ઝડપથી આપણે એની રિવિઝન સેશન લઈ રહ્યા છે અત્યારે ઓકે હવે જો
ડાયપોલની સ્થિતિ સમાંતર પ્લેટ કેપેસિટર્સની સ્થિતિ ઉર્જાઓની વાત તો કરીએ તો સ્થિતિ ઉર્જાઓના સૂત્ર આપણે મેળવી ગયેલા UP is equal to Q square by 2C ત્યારબાદ UP is equal to 1 half CV square આ સૂત્ર યાદ રાખવાના છે બધા બહુ કામના છે ત્યારબાદ UP is equal to VQ by 2 બેટરીની ઉર્જા કરતા એની ઉર્જા અડધી હોય ઉર્જા ઘનતા ρ is equal to 1 half epsilon not E square ઉર્જા ઘનતા ρ is equal to 1 half epsilon E square હવે ડાયઇલેક્ટ્રિક પદાર્થ અને પોલરાઇઝેશનની આપણે સાથે સાથે ચર્ચા કરતા જઈએ તો ડાયઇલેક્ટ્રિક પદાર્થ અને પોલરાઇઝેશન તો ડાયઇલેક્ટ્રિક પદાર્થની અંદર આપણે પોલરાઇઝેશનની ધ્રુવીયતા આલ્ફા બરાબર ડાયપોલ મોમેન્ટ વેક્ટર P અપોન એપ્સિલન વેક્ટર E આ ધ્રુવીયતાનું સૂત્ર છે ત્યારબાદ આલ્ફાનો ધ્રુવીયતાનો એકમ કુલમ સ્ક્વેર મીટર ન્યુટન ઇન્વર્સ છે ધ્રુવીયતાનો એકમ શું છે કુલમ સ્ક્વેર મીટર ન્યુટન ઇન્વર્સ છે પોલરાઇઝેશનની તીવ્રતા વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય પોલરાઇઝેશનની તીવ્રતા વિદ્યુત ક્ષેત્ર E ના સમપ્રમાણમાં હોય માટે પોલરાઇઝેશનની તીવ્રતા P is equal to એપ્સિલન નોટ કાઈ E ઇન્ટુ E અને કાઈ E વંચ્યા છે જેને આપણે ઇલેક્ટ્રિક સસેબિલિટી તરીકે ઓળખીએ છીએ અથવા ડાયઇલેક્ટ્રિક માધ્યમની આપણે શું કહીએ છીએ એને ઇલેક્ટ્રિક સસેબિલિટી આ ખાસ યાદ રાખે ડાયઇલેક્ટ્રિક અચળાંક K બરાબર ડાયઇલેક્ટ્રિક અચળાંક K બરાબર કોઈ પણ માધ્યમની પરમિટિવિટી અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તરને ડાયઇલેક્ટ્રિક અચળાંક અથવા તો સાપેક્ષ પરમિટિવિટી કહેવામાં આવે છે હવે ઇલેક્ટ્રિક સસેબિલિટી અને ડાયઇલેક્ટ્રિક અચળાંક વચ્ચેનો સંબંધ આપણે જોઈ લઈએ ઇલેક્ટ્રિક સસેબિલિટી અને ડાયઇલેક્ટ્રિક વચ્ચેનો સંબંધ તો ડાયઇલેક્ટ્રિક વચ્ચેનો સંબંધ K બરાબર 1 પ્લસ કાઈ E K બરાબર 1 પ્લસ કાઈ E હવે આપણે ડિસ્પ્લેસમેન્ટની વાત કરી લઈએ વિદ્યુત સ્થાનાંતરની તો વિદ્યુત સ્થાનાંતર વેક્ટર D બરાબર એપ્સિલન નોટ વેક્ટર E પ્લસ પોલરાઇઝેશનની તીવ્રતા વેક્ટર P ઓકે તો માય ડિયર સ્ટુડન્ટ્સ આપણા ચેપ્ટર 2 માં આટલી અગત્યના ફોર્મ્યુલાઓ હતા જે આપણે અતિ સંક્ષિપ્તમાં ચર્ચા કરી થોડી ઉતાવળ છે પરંતુ આપણે આ ઉતાવળ અને ઝડપથી કારણ કે ઇન્સ્ટન્ટ રિવિઝન છે તો ફટાફટ આ બધા ફોર્મ્યુલા યાદ રાખી ત્યારબાદ હું તમને PDF ફાઇલ સેન્ડ કરું છું જેની તમે પ્રેક્ટિસ કરજો ઓકે થેન્ક યુ માય ડિયર સ્ટુડન્ટ્સ જય હિન્દ બાય બાય